ઉર્જા ક્ષેત્રે અને ખાસ કરીને સૂર્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ હોવાનું રાજ્ય ઉર્જા મંત્રીએ નિવેદન કર્યું. સૌર ઉર્જામાં ગુજરાતના બધા એકમો, 4 ડિસ્કોમ છે, દક્ષિણ, મધ્ય, ઉત્તર અને પશ્ચિમ, એ બધા ડિસ્કોમ સમગ્ર દેશમાં એક નંબરની કામગીરી કરે છે અને એમને નંબર એકનું સ્થાન મળ્યું છે. જે રીતે ડિસિપ્લિન છે, એ ડિસિપ્લિનના લીધે જ આપણા ઉર્જાના બધા જે સંસ્થાનો છે એ કામ કરી રહ્યા છે અને આપણને કેન્દ્ર સરકારમાંથી માન્ય નરેન્દ્રભાઈ તેમજ અમિતભાઈનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને એના લીધે ગુજરાત કટોકટીના સમયે પણ, જ્યારે સમગ્ર દેશમાં લોડ શેડિંગ હતું ત્યારે ગુજરાતમાં વીજ સપ્લાય નિયમિત હતો. ગિફ્ટ સિટી આખા ભારતનું સૌથી મોટું આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. એમાં બધી વિદેશની યુનિવર્સિટીઓ આવશે, આપણા વિદ્યાર્થીઓને વિદેશ જવા નહીં પડે એ રીતના ફાઇનાન્શિયલ અભ્યાસક્રમો આવશે. બુલિયન માર્કેટ આવવાના લીધે આપણે, આપણો દેશ જે સૌથી વધુ સોનું વાપરે છે, એ એક કિંમત નક્કી કરવાની નિર્ણાયક ભૂમિકામાં હશે અને આના માટે આપણું ગુજરાત રાજ્ય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો જેટલો આભાર માને એટલું. વલસાડ જિલ્લાની 3 આદિવાસી વિસ્તારમાં આવેલી નગરપાલિકાઓ એટલે કે ઉમરગામ, પારડી અને ધરમપુર, ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટેની જે દરખાસ્ત મંજૂર થઈ, લગભગ 85 કરોડનું કામ ત્યાં શરૂ થવા જઈ રહ્યું છે. તે પ્રસંગે વાપીના નાગરિકો તરફથી પણ એક રજૂઆત આવી કે વાપી એક અત્યંત જૂનું શહેર છે અને એમાં ઘણા બધા કેબલો ને વ્યવસ્થિત કરવાની જરૂર છે અને એટલા માટે એક દરખાસ્ત મૂકવામાં આવી અને લગભગ 4-5 કરોડના ખર્ચે વાપીના જે મુખ્ય રસ્તાઓ છે એના ઉપર અંડરગ્રાઉન્ડ કેબલ કરવા માટેનું એક આયોજન થયું અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.